नमस्ते विद्यार्थी मित्रों, श्री गगजीभाई सुतरिया प्राथमिक शाला द्वारा ऑनलाइन अभ्यास में हूँ आप सबनुं स्वागत करूँ छूँ। आज आप भणीशुं पाठ 14 आव भाणा आव, जेमना लेखक छे साबुद्दीन राठौर, जेमनो जन्म 9/12/1937 थयो छे। साबुद्दीन राठौर सुरेन्द्रनगर जिल्लाना थानगढ़ना वतनी छे। तेओ हाईस्कूलमां आचार्य पदेथी निवृत्त थया छे। પોતાની આગવી કથન શૈલી અને માર્મિક વાણી સાથે લોકસમૂહને સ્વસ્થ મનોરંજન પૂરું પાડે છે। સજ્જન મિત્રોના સંગાથે અને સો મસ્ટ ગો ઓન એમના પુસ્તકો છે। આવ ભાણા આવમાં લેખકે સામાન્ય વિષયને રમૂજભરી શૈલી વડે સાવ નવું જ રૂપ આપ્યું છે। વિસરાતી જતી સમાજ વ્યવસ્થા અને માનવીય સંબંધોનું અહીં સ્વચ્છ મધુર આલેખન થયું છે। સંવાદોમાં આવતી બોલચાલની ભાષા પ્રત્યે ધ્યાન આપવા જેવું છે। પ્રસ્તુત હાસ્યકથા એમના સજ્જન મિત્રોના સંગાથે સંગ્રહમાંથી પસંદ કરવામાં આવી છે। બાળકો, અહીં આ પાઠ છે એ એક હાસ્યકથા છે અને એક સામાન્ય એવી પરિસ્થિતિને લેખકે સરસ મજાનું નવું રૂપ આપી અને એમાંથી હાસ્ય ઉત્પન્ન કર્યું છે। મારા નાના પુત્ર અફઝલે મને કહ્યું, પપ્પા મારે બૂટ લેવા છે। મેં કહ્યું, બૂટની કિંમત શી છે? અફઝલ કહે, 240 રૂપિયા અને 20 રૂપિયા મોજાના। મેં તેને 270 રૂપિયા આપ્યા અને કહ્યું, લઈ લેજે બૂટ મોજા અને વધે તે રાખજે। અહીં લેખક છે પાઠની શરૂઆત કરતાં પહેલાં કહે છે કે મેં મારા નાના પુત્રએ મને કહ્યું કે મારે બૂટ લેવા છે, ત્યારે લેખકે પૂછ્યું કે બૂટની કિંમત શું છે? તો કે 240 રૂપિયા અને 20 રૂપિયા બોજાના, એમ 260 રૂપિયા થાય। પણ લેખકે પોતાના પુત્રને 270 રૂપિયા આપ્યા અને બૂટ મોજા લઈ અને જે પૈસા વધે એને પોતા માટે રાખવા કહ્યું। એક કલાકમાં એ બૂટ મોજા લઈ પાછો આવ્યો। એના ચહેરા પર આનંદ હતો અને આંખોમાં ઉલ્લાસ। તરત બૂટ મોજા પહેરીને એ સ્કૂલે જવા રવાના થયો। એ સ્કૂલે ગયો અને હું મારા શૈશવના સ્મરણોમાં સરી પડ્યો। અફઝલ જેવડી મારી 12 વર્ષની ઉંમર, તે સમયની અમારા ગામની એ નાનકડી મોચી બજાર, 5-6 દુકાનો, તેમાં કામ કરતા જેઠામામા, દુદામામા, ભગતમામા બધા મોચીને અમે મામા કહેતા। એ બજારમાં મેં બૂટ માટે જે ધક્કા ખાધા છે, જીવનમાં જે યાતના સહી છે, જે દુઃખો વેઠ્યા છે, તેના સ્મૃતિમાં સંઘરાઈને પડેલા ચિત્રો એક પછી એક મારા માનસપટ પરથી પસાર થવા લાગ્યા। અહીં લેખક કહે છે કે એક જ કલાકની અંદર પોતાનો પુત્ર છે એ બૂટ મોજા લઈ અને આવ્યો અને પછી એ બૂટ મોજા પહેરી એ સ્કૂલે જવા રવાના થયો। એના મોઢા ઉપર અને આંખોમાં આનંદ અને ઉલ્લાસ હતો। એ સ્કૂલે ગયો અને લેખક છે પોતાના શૈશવના સ્મરણોમાં, એટલે કે પોતાના શૈશવ એટલે કે બાળપણના સ્મરણોમાં સરી પડ્યા। એ જ્યારે એના પુત્ર અફઝલ જેવડા હતા 12 વર્ષના, ત્યારે એ સમયની ગામડાની નાનકડી મોચી બજાર અને એમાં 5-6 દુકાન, જેમાં કામ કરતા ભગતમામા, જેઠામામા, દુદામામા બધા મોચીને લેખક કહે છે કે અમે મામા કહીને જ બોલાવતા। એ બજારની અંદર લેખક કહે છે કે બૂટ લેવા માટે મેં જે ધક્કા ખાધા છે, જે યાતના સહી છે ને જે દુઃખો વેઠ્યા છે, તે મારી સ્મૃતિમાં સંકળાઈને પડેલા ચિત્રો એક પછી એક મારા માનસપટ પરથી પસાર થવા લાગ્યા। સૌ પ્રથમ તો બૂટ માટે મારે વડીલો પાસે વિધિસર માંગણી રજૂ કરવી પડતી। પ્રથમ ભાઈ છોટોભાઈ, પછી અમીનાબહેન, પછી બા સમક્ષ રજૂઆત કરતો, પછી બાપુજીને જણાવતો। પરિવાર સામે અસ્તિત્વ ટકાવી રાખવાના મહાન પડકાર સામે મારી સમસ્યા સૌને સાવ ક્ષુલ્લક લાગતી, એટલે કોઈ લક્ષ્ય આપતું નહીં। 7મા-8મનો મેળો, 3મા-3મનો મેળો, ગણેશ ઉત્સવ, નવરાત્રિ, લગ્નગાળો, શાળાના પ્રવાસો વગેરે બૂટ પહેરવાના પ્રસંગો ગણી શકાય। દિવાળી, બેસતું વરસ વગેરે પર્વોમાં બૂટ પહેરીને માલવાની તીવ્ર ઈચ્છા થતી અને મારી માંગણી અવારનવાર નામંજૂર થવા છતાં હું નેપોલિયનની જેમ હિંમત હાર્યા વગર મારા પ્રયાસો ચાલુ રાખતો।
અહીંયા લેખક કહે છે કે મારે બૂટ લેવા હોય તો સૌ પ્રથમ તો મારે મારા પરિવાર સામે વિધિસર માંગણી રજૂ કરવી પડતી. સૌથી પહેલાં હું ભાઈ છોટું ભાઈને કહું, પછી અમીના બહેન એટલે કે મોટી બહેનને કહું, અને પછી બા, અને છેલ્લે બાપુજીને એટલે કે પિતાજીને કહેવાનો વારો આવે. હવે પરિવાર સામે અસ્તિત્વ ટકાવી રાખવાનો મહાન પડકાર એટલે કે સામાન્ય પરિસ્થિતિનું ઘર હોય અને એમાં જે ઘરની જરૂરિયાતો છે, જેમ કે એક ખાવા પીવાની જરૂરિયાતો છે, એ બધાની પૂરી કરવી એ મહાન પડકાર હોય ત્યારે આવી માંગણી છે. લેખક કહે છે કે સાવ ક્ષુલ્લક એટલે કે સાવ નકામી માંગણી લાગતી, અને એટલે એના ઉપર કોઈ લક્ષ આપતું નહીં એટલે કે ધ્યાન આપતું નહીં. સાતમ આઠમનો મેળો, તરણેતર, ગણેશ ઉત્સવ, દિવાળી, બેસતું વરસ, શાળાના પ્રવાસો, ઘણા બધા એવા પ્રસંગો હોય કે જ્યારે બૂટ પહેરીને માલવાની તીવ્ર ઈચ્છા થાય, અને લેખક કહે છે કે મારી માંગણી વારંવાર નામંજૂર થાય, છતાં હું નેપોલિયનની જેમ હિંમત હાર્યા વગર મારા પ્રયાસો ચાલુ રાખ. અહીં નેપોલિયન એટલે કે એ ફ્રાન્સનો એક શાસક હતો, અને એની ઈચ્છા એવી હતી કે હું વિશ્વ વિજેતા બનું એટલે કે આખું વિશ્વ હું જીતી લઉં એવી ઈચ્છા હતી. એટલે અહીં લેખક પોતાને નેપોલિયનની સાથે સરખાવે છે કે જેમ નેપોલિયન છેલ્લે સુધી હિંમત નહોતો હાર્યો, તેમ હું પણ હિંમત હાર્યા વગર મારી માંગણી વારંવાર રજૂ કરતો. આખરે મારા બૂટ ખરીદવાનો પ્રશ્ન સમગ્ર પરિવાર માટે જટિલ સમસ્યા બની જાય તેટલી હદે મારા પ્રયાસો પહોંચતા. ત્યારે પરિવારના બધા સભ્યોની મીટિંગ મળતી, બૂટ કરતાં કઈ કઈ બાબતો વધુ મહત્ત્વની છે તેની વિગતે ચર્ચા થતી. મને બૂટ અપાવવા જોઈએ તેનો સૈદ્ધાંતિક સ્વીકાર થતો, પરંતુ સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કર્યા પછી સરવાળે સરવાનું મતે નક્કી થતું કે જૂના બૂટને રિપેર કરાવી, ફાટ્યા હોય ત્યાં થીગડા મરાવી, નવી સગથળી નખાવી, પાલિશ કરાવી, જૂનાર ઓળખી ન શકે તેવા નવા જેવા બનાવી દેવા. મને આ નિર્ણય સંભળાવી દેવામાં આવતો. કોઈ કેસમાં સાવ નિર્દોષ છૂટવાની આશા હોય તેને બદલે 5 વર્ષની કેદની સજા થાય ને આરોપી ઢીલોઠોપ થઈ જાય એવી કુટુંબીજનોનો નિર્ણય સાંભળી હું ઢીલોઠોપ થઈ જતો. અહીંયા લેખક કહે છે કે આખરે બૂટ ખરીદવાનો પ્રશ્ન છે એ જટિલ પ્રશ્ન ન બની જાય, જટિલ સમસ્યા ન બની જાય ત્યાં સુધી હું મારી માંગણીઓ છે એ પરિવાર સામે રાખતો. અંતે પરિવારમાં એક મીટિંગ થાય, મારા બૂટ કરતા પરિવાર માટે બીજી કઈ કઈ વસ્તુઓ જરૂરી છે એની ચર્ચા થાય, બૂટ અપાવવા જોઈએ એનો સ્વીકાર થાય, અને પછી બધી જ પરિસ્થિતિની સમીક્ષા થાય એટલે કે બધી જ પરિસ્થિતિની ચર્ચા કર્યા પછી સરવાળે એવો નિર્ણય આવે કે જૂના બૂટને રિપેર કરાવી, ફાટ્યા હોય ત્યાંથી ગળું મારી, નવી સગથળી એટલે કે આપણે જેને હગથળી કહીએ, પગની બૂટની અંદર જે તળિયા જેવા આકારનું હોય એ નખાવી અને પાલિશ કરાવી, જોના ઓળખી પણ ન શકે એવા નવા જેવા બનાવી દેવાના. અહીંયા લેખક રમૂજ ઉત્પન્ન કરતા કહે છે કે કોઈ કેસમાં ફસાયા હોય ને સાવ નિર્દોષ છૂટી જવાની આશા હોય ને 5 વર્ષની કેદની સજા થાય ત્યારે જે માણસ ઢીલોઢપ થઈ જાય, આરોપી ઢીલોઢપ થઈ જાય એવો હું પરિવારનો નિર્ણય સાંભળી અને ઢીલોઢપ થઈ જતો. આખરે મારે કર્મે લખ્યું કથી એમ વિચારીને જૂના જોડા રિપેર કરાવી લેતો. પછી તો રિપેર કરાવીને આડા અવળા થીગડા માર્યા પછી જોડાનો મૂળ આકાર જતો રહ્યો હોય. અંતે બાપુજીની પરવાનગીથી મેં એ જોડા સોમાને આપ્યા. તેણે પણ પ્રથમ હાથમાં લઈ પરીક્ષણ કરી અમને પગે લાગી વિનયપૂર્વક પાછા મૂકી દીધા. ત્યારે મારી નવા બૂટ માટેની માંગણી પર મંજૂરીની મોહર મારવામાં આવી. દુદા મામાને ત્યાં જઈ પરમાણુ નાખી આવજે એવો હુકમ કરવામાં આવ્યો અને મારી ખુશીનો પાર ન રહ્યો. અહીં લેખક કહે છે કે આખરે મારા કર્મે લખ્યું કથી એટલે કે જો નસીબમાં હોય તો જ કંઈક સારું પ્રાપ્ત થાય, બાકી ન થાય એટલે કે મારા કર્મમાં સારું પ્રાપ્ત થવાનું નથી એવું વિચારી અને હું જૂના જોડા રિપેર કરાવી લેતો. પછી તો એ જોડા રિપેર કરાવી થીગડા આડાવડા મારીને જે બૂટનો મૂળ આકાર હતો
એ પણ જતો રહ્યો હતો. પછી એક વખત લેખક કહે છે કે બાપુજીની પરવાનગીથી મેં એ છોડા સોમાને આપ્યા. સોમો એટલે કે કોઈક ગરીબ વ્યક્તિ, એને આપ્યા. તેણે પણ છોડા છે એ હાથમાં લઈ અને એને બધી બાજુથી જોઈ અને વિનયપૂર્વક પાછા આપી દીધા. ત્યારે લેખક કહે છે કે મારા નવા બૂટ માટેની માંગણી ઉપર મંજૂરીની મોહર લાગી, એટલે કે મારા નવા બૂટ માટે હા પાડી. અને બાપુજીએ કહ્યું કે દુદા મામાને ત્યાં જઈ પરમાણુ નાખી આવજે. પરમાણુ એટલે કે માપ, બરાબર. બૂટ જ્યારે મોચી પાસે બનાવડાવીએ ત્યારે એનું માપ છે એ મોચી આપણા પગનું લઈ લે, તો પરમાણુ નાખી આવજે. એવો હુકમ બાપુજીનો થયો અને લેખક કહે છે કે મારા ખુશીનો પાર ન રહ્યો. આગળ, ઉમંગમાં ને ઉમંગમાં હું દોડીને દુદા મામાની દુકાને પહોંચ્યો અને કહ્યું, દુદા મામા, મારા બૂટ સીવવાના છે. મારા બાપુજીએ કીધું છે મારે લાલ બૂટ સીવડાવવા છે. એકી શ્વાસે હું ઘણું બોલી ગયો. દુદા મામાએ મને આવ ભાણા આવ કહી ચામડા આઘા પાછા કરી બેસવાની જગ્યા કરી આપી. પછી પિતાના, માતાના, ભાઈના બધાના સમાચાર પૂછ્યા. મેં કહ્યું, પણ પહેલાં પરમાણુ લઈ લ્યો ને. દુદા મામાએ, જેમ ડૉક્ટર ટાઇફોઇડના દર્દીની ઝીણી ઝીણી વિગતો કાળજીપૂર્વક જાણી લે તેવી રીતે બૂટ અંગેની વિગતો મને પૂછી પૂછીને ધ્યાનમાં રાખી, લાલ કે કાળા, વાદળીવાળા કે વાદળી વગરના, અણીવાળા કે ગોળ, બધું વ્યવસ્થિત પૂછીને એમણે રેલવેનો એક તરફનો લખાયેલો અને પાછળ કોરો એવો ચોપડો કાઢીને મને કહ્યું, લે મૂક ભાણા પગ. મેં પગ મૂકેલો અને જાડી પેન્સિલથી દુદા મામાએ લીટી દોરીને પરમાણુ લીધેલું. બૂટના પ્રોજેક્ટનો પ્રાથમિક તબક્કો આ રીતે પૂરો થયો. અહીંયા લેખકને જ્યારે એવો એના બાપુજી તરફથી એવું કહેવામાં આવ્યું કે દુદા મામાને ત્યાં જઈ અને માપ આપી આવજે, તો લેખક છે દોડી અને દુદા મામાની દુકાને પહોંચે છે અને એકી શ્વાસે બોલી જાય છે કે મારા બૂટ સીવવાના છે, મારા બાપુજીએ કીધું છે મારે લાલ રંગના બૂટ સીવડાવવા છે. ઘણું બધું બોલી જાય છે, પણ પેલા દુદા મામા છે એ તો સાવ શાંતિથી તેને કહે છે કે આવ ભાડા આવ, અને દુકાનમાં ફેલાયેલા જે ચામડાઓ છે એ થોડાક બાજુ કરી અને લેખકના બેસવાની જગ્યા કરી આપે છે. પછી પરિવારના બધા સભ્યોના ખબર અંતર પૂછે છે અને લેખક છે એ અકળાઈને કહે છે, પણ પહેલાં તમે મારું પરમાણુ લઈ લ્યો ને. ત્યારે દુદા મામા છે એ કોઈ ડૉક્ટર ટાઇફોઇડના દર્દીની વિગતો ઝીણી ઝીણી જાણે એવી રીતના બૂટની વિગતો જાણે છે કે લાલ કે કાળા, વાદળીવાળા કે વાદળી વગરના, ગોળ કે અણીવાળા, આ બધું જાણી અને ધ્યાનમાં રાખે છે. અને પછી રેલવેમાં વપરાતો ચોપડો કે જે એક બાજુ લખાયેલો અને એક બાજુ કોરો હોય એ કાઢી અને કહે છે કે લે ભાણા મૂક પગ. અને જ્યારે લેખક પગ મૂકે છે ત્યારે દુદા મામા જાડી પેન્સિલથી એનું પરમાણુ લઈ લે છે. લેખક કહે છે કે બૂટના પ્રોજેક્ટનો પ્રાથમિક તબક્કો અહીં પૂરો થાય છે. અહીંયા લેખક હાસ્ય ઉત્પન્ન કરવા માટે બૂટને પ્રોજેક્ટનું નામ કહે છે, બરાબર, નામ આપે છે. એટલે કે બૂટ ખરીદવા એ કોઈ પ્રોજેક્ટ નથી, પણ એનાથી હાસ્ય ઉત્પન્ન થાય કે લેખક કહે છે કે મારા માટે એ સ્થિતિ એટલી એ વિષમ હોય છે કે એક પ્રોજેક્ટ બરાબર હોય છે અને એનો પ્રાથમિક તબક્કો એટલે કે શરૂઆતની જે વસ્તુ છે એ પૂરી થાય છે. હું પૂછતો, હું બૂટ ક્યારે લઈ જાઉં? તે કહેતા, જો ને ભાણા, આજે શનિવાર થયો, રવિ, સોમ, મંગળ અને જો બુધવાર પણ જવા દે, એમ કર, ગુરુવારે લઈ જજે, વાર પણ સારો ગણાય. લેખકે પરમાણુ આપી અને દુદા મામાને પૂછ્યું કે હું બૂટ ક્યારે લઈ જાઉં? ત્યારે દુદા મામા કહે છે કે જો ભાણ, આજે તો શનિવાર થયો, રવિ, સોમ, મંગળ અને બુધ પણ જવા દે, ગુરુવારે લઈ જાજે, ગુરુવાર વાર પણ સારો ગણાય. એ 5 દિવસ પસાર કરવા મારે માટે અસહ્ય થઈ પડતા, વળી ગુરુવારની કલ્પના કરતાં કરતાં આનંદ થતો. શનિથી બુધ સુધીના દિવસો પસાર થશે, ગુરુવાર આવશે, હું બૂટ લઈ આવીશ, નવા નકોર લાલ વાદળીવાળા પહેરીને નિશાળે જઈશ, છોકરા છોકરીઓ જોઈ લેશે. અહીંયા લેખક કહે છે કે એ 5 દિવસ છે એ પસાર કરવા અઘરા પડતા અને પછી ગુરુવારની
કલ્પના કરી અને આનંદ થતો કે નવા બૂટ આવશે, હું નવા બૂટ પહેરી અને નિશાળે જઈશ તો મારો વટ પડી જશે. 5 દિવસ પસાર કરી ગુરુવારે હું ઉત્સાહમાં દુધા મામાની દુકાને પહોંચતો અને કહેતો, મારા બૂટ લાવો, મારા બૂટ જલ્દી આપી દો. પરંતુ મારી આવી ઉત્કંઠાની દુધા મામા માથે કાંઈ અસર થતી નહીં. કાયમની ટેવ પ્રમાણે તેઓ કહેતા, આવ ભાણા આવ, છોટું મિયા ક્યાં છે? હું કહેતો, દ્વારકા પાસે બરોડિયા સ્ટેશન છે, ત્યાં સ્ટેશન માસ્તર છે. હા તો બરાબર, દુધા મામાની લાંબી વાત શરૂ થતી. અરે ભાણા, હું તને કહેતા ભૂલી ગયો, અમે ઘરના બધા હમણાં જાત્રાએ ગયા હતા, એમાં દ્વારકા આવતાકને છોટો ભાઈ ભેગો થઈ ગયો, અમને જોઈને શું ખુશ થયો છે. મને કહે, મામા તમે આઈન ક્યાંથી? મેં કહ્યું, ઘરના સૌ જાત્રાએ નીકળ્યા છીએ, હજી આ ગાડીમાંથી ઉતર્યા જ છીએ. અમે સાથે ગરમ ચા પીધી, પછી મંદિરે દ્વારકાધીશને દર્શન કરાવ્યા, આખું દ્વારકા ફેરવ્યા અને છેલ્લે સ્ટેશને આવી ગાડીમાં સારી જગ્યા ગોતી બેસાડી દીધા. તે અમે સીધા આવતા રહ્યા, કાંઈ તકલીફ ન પડી. મોટો ઈ મોટો એટલે અહીંયા છે લેખક ગુરુવારે જ્યારે બૂટ લેવા જાય અને દુધા મામાને એમ કહે, મારા બૂટ લાવો, મારા બૂટ મને જલ્દી આપી દો, પણ દુધા મામા છે દરરોજની ટેવ પ્રમાણે આવ ભાણા આવ કરીને બેસે અને લેખકના કોઈ ભાઈ એના વિશે વાત કરે કે છોટું મિયા ક્યાં છે, ત્યારે લેખક કહે કે એ દ્વારકા પાસે બરડિયા સ્ટેશન છે, ત્યાં સ્ટેશન માસ્તર છે. અને પછી લાંબી લસ વાત શરૂ થાય કે અમે છાત્રાએ ગયા ત્યારે છોટું ભાઈ મળ્યા, એને અમને ખૂબ ફેરવ્યા, દર્શન કરાવ્યા અને પાછા આવતા સારી એવી જગ્યા ગોતી અને ગાડીમાં બેસાડી દીધા, કાંઈ તકલીફ ન પડી. મોટો ઈ મોટો એટલે કે તમારા ઘરમાં જે મોટો ભાઈ છે ઈ એમ કે વ્યવસ્થિત છે. દુધા મામાએ લાંબી વાત એવી રસપૂર્વક કરતા કે મને બૂટ ભૂલવાડી દેતા, પણ હું કહેતો, પણ મારા બૂટનું શું, બૂટ ઝટ આપો ને. અરે ભાણા, એ જ તો તને કહું છું, આ જાત્રામાં થોડા દિવસ કામ નથી થયું, એમાં રહી ગયા છે. કામ તો ભાણા આખી જિંદગી કરવું જ છે ને, પણ જો શુક્ર શનિ રવિ એમ કર સોમવારે લઈ જજે. બસ હવે અહીંયા લેખક કહે છે કે દુધા મામા એવી રસપૂર્વક વાત કરતા કે મને બૂટ ભૂલવાડી દેતા, ત્યારે પછી લેખકને યાદ આવતા કહેતા, પણ મારા બૂટનું શું થયું, બૂટ ઝટ આપો ને. ત્યારે દુધા મામા કહે છે કે અરે ભાણા, એ જ તો તને કહું છું કે આ જાત્રામાં થોડા દિવસ કામ નથી થયું એટલે રહી ગયા છે, અને આમ પણ કામ તો જિંદગી આખી કરવું જ છે ને, એ તો હવે તું એમ કર શુક્ર શનિ અને રવિ એમ કર સોમવારે તું તારા બૂટ લઈ જજે. બાળકો આ પાઠ આજે અહીં સુધી, ફરી મળીશું ત્યાં સુધી આવજો.